આજની તારીખે તમામ રાજકીય પક્ષોમાં એક તો તક્યા કલમ હોય જ છે કે છેવાડાના લોકો સુધી અમારે પહોંચવું છે. ભાઈ આ છેવાડો 75 સુધી નથી આવ્યો, કેટલોક દૂર રહેશે છેવાડો, એમ કહું. કોઈને જ્યાં પહોંચવું નથી એના નામે ચરી ખાવું છે. કોંગ્રેસ એના કર્યા ભોગવે છે, પેલી વાત તો એ. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ છે એ ફૂંકાઈ ચૂક્યો છે. તમામ પાર્ટીઓ જે છે એ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. રણમેદાન તૈયાર છે અને યોદ્ધાઓ પણ હવે લડવા માટે તૈયાર થઈ ગયા છે. ગુજરાત તક હંમેશા એવી કોશિશ કરતું હોય છે કે ગુજરાતના રાજકારણ અને વિધાનસભાની ચૂંટણીની જે તમામ અપડેટ્સ છે એ આપના સુધી પહોંચાડે, સાથે જનતા શું વિચારે છે એ પણ. આજે ગુજરાત તકનો એ પ્રયાસ છે કે એક પત્રકારનો શું મૂડ છે આ વિધાનસભાની ચૂંટણી અને ગુજરાતના રાજકારણને જે ખૂબ નજીકથી જાણે છે અને વર્ષોથી એ જ વાતમાં એ કાર્યરત છે, એમની પાસેથી આજે જાણીશું કે આ વખતની વિધાનસભાની ચૂંટણી કેટલી અલગ રહેશે, કોણ બાજી મારી જશે અને ખરેખર કોની મહેનત જે છે એ સાચી પડશે. આપણી સાથે અત્યારે હેડલાઇન્સના એડિટર જગદીશ મહેતા હાજર છે, એમની સાથે વાત કરીશું. જગદીશભાઈ, ગુજરાત તકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. આપ રાજકારણને ખૂબ નજીકથી જોઈ રહ્યા છો, દેશી ભાષામાં આપ લખી રહ્યા છો આપના પેપરમાં પણ, અને એ જ ભાષામાં હું આપને સવાલ પૂછું કે આ વખતની વિધાનસભાની ચૂંટણીની અંદર કોનું ગાડું ચાલશે અને કોણ કાઠું કાઢશે? બિલકુલ, ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવી ચૂંટણી થવા જઈ રહી છે જેને ત્રિકોણીય જંગ કહેવાય. અત્યાર સુધી તો થયા ઘણા વખત, પણ એ બધા કેવા હતા કે પોતિકામાંથી જુદા પડેલા લોકો હતા, એટલે અપનો સહી લડાઈ જેને કહેવાય એવી હતી. પહેલી વખત એવું થયું છે કે જેમ આપણે પેરેસૂટથી કોઈ ઉમેદવારને ઊભા રાખે તો એલિયન્સ આપણી ઉપર હુમલો કરે, આ એના જેવી જ વાત છે કે દિલ્હીથી કેજરીવાલની પાર્ટી, આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે, અને આવી છે એવી સીધી જામી છે. તો શું કામ જામી છે? 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતને તો સમૂચા દેશમાં એક તો મોડેલ ગુજરાત તરીકે રજૂ કરે છે, વિકાસનું એન્જિન ગણાવે છે, અને કરોડો અબજો રૂપિયાના પ્રોજેક્ટ જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માંડીને કચ્છના સ્મૃતિ ભવન સુધી, ભાવનગરના અલંકાર યાર્ડમાં એક નવું આખું વિઝન સરકાર કર્યું છે, ત્યાંથી માંડીને દુનિયાભરનું તમે જુઓ તો વિકાસમાં કોઈ ખામી નથી એટલા છે. તેમ છતાં આશ્ચર્યજનક ઘટના એ છે કે કોઈ એક નવોદિત પાર્ટી, અને એ પણ એવી કે કેજરીવાલના ફાધરનું નામ 90% લોકોને ખબર નથી, કોઈને ખબર નથી કઈ જ્ઞાતિના છે, કોઈને ખબર નથી કયા વર્ગના કયા પ્રાંતના ને કેવા લોકો છે. તેમ છતાં એની એક માત્ર મુદ્દા આધારિત રાજનીતિ અને એમાં કેટલીક એનાઉન્સમેન્ટ જે એણે કરી છે એનાથી એ ક્લિક જે થઈ ગયા, એટલે આવું ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલી વાર બન્યું. એટલે રેવડી બાંટવામાં કોઈએ બાકી નથી રાખી. ભારતીય જનતા પાર્ટીને આની પહેલાંના તમે ચૂંટણી ઢંઢેરા જુઓ તો આપણને એમ લાગે કે જો આ ઢંઢેરો લાગુ પડે તો લગભગ આપણે નોકરી ધંધો કરવાની જરૂરત નથી, બેઠે બેઠે ખાઈ શકીશું. પણ એ ઢંઢેરાનું રામ જાણે જે થયું હોય તે આજે પણ સરકાર સ્વયં પાછી એની એ જુદી વાત ગૌરવ લેતી ફરે છે કે અમે 1.5-2 કરોડ લોકોને મફતમાં અનાજ આપીએ છીએ. ભલા માણસ, 27 વર્ષથી તમારી સરકાર છે અને વિકાસની પરાકાષ્ઠા તમે સર્જી દીધી છે, તો હવે તો એવું હોવું જોઈએ કે અહીંથી રેશનિંગ કાર્ડ નાબૂદ થઈ જવા જોઈએ. લોકોએ કહેવું જોઈએ કે ભાઈ હવે અમારે જરૂર નથી, ભગવાનની દયા છે તમારી સરકાર છે, અમને બહુ સારું બધું વળતર મળી ગયું છે, અમારી કિસાનોની આવક 2 ગણી 4 ગણી થઈ ગઈ છે, ધંધા રોજગાર ફૂલાફારા છે. પણ એવું કંઈ નહીં થયું એવું સરકાર સ્વયં સ્વીકારી લીધું, કારણ કે 1.5-2 કરોડ લોકોને કોરોનાથી સરકારને હજી સુધી દેવું પડે છે. તો વાત એ છે કે વિકાસની જે વાત છે એ એણે તળિયાથી શરૂ કરવાની બદલે નળિયાથી શરૂ કરી. સવાલ હતી તળિયાથી શરૂ કરવાની. આજની તારીખે તમામ રાજકીય પક્ષોમાં એક તો તકિયા કલમ હોય જ છે કે છેવાડાના લોકો સુધી અમારે પહોંચવું છે. ભાઈ આ છેવાડો 75 સુધી નથી આવ્યો, કેટલોક દૂર રહેશે છેવાડો, એમ કહું. તો શરૂઆત તો ત્યાંથી જ કરો ને, આ પેવાડાના લોકો તો બધા ખાઈ પી બેઠેલા છે, તો તમારે છેવાડાથી શરૂ કરવું જોઈએ. પણ કોઈને જ્યાં પહોંચવું નથી એના નામે ચરી ખાવું છે. તો કેજરીવાલની પાર્ટી, આમ આદમી પાર્ટી, એણે એક નબ્સ જેને કહી શકાય એક નાડી તપાસી જોઈ કે શું પ્રોબ્લેમ છે. તો બે જ પ્રકારના પ્રોબ્લેમ છે, એક દુઃખી માણસ. તો દુઃખી માણસને તમે, મેં કીધું તેમ, સરકાર બધી સબસિડી રાહત અનાજ મફત બધું આપી રહી છે, એટલે એને એની રીતનું પેટ ભરાય છે અને બાકીનું એ રળી ખાય છે. સુખી માણસ, એને તો કંઈ અમસ્તી ચિંતા નથી, ભગવાનની દયા છે કોઈ પણ પ્રકારે. સૌથી મુશ્કેલીમાં અગર કોઈ હોય તો એ મિડલ વર્ગ છે. અને કેજરીવાલ આણી મંડળી
એ બહુ જ સારી રીતે જેટલું સોશિયલ મીડિયાને જાણે છે એવું જ એ સોશિયલ મેકેનિઝમને પણ જાણે છે. એને ખબર છે કે આ એક જ વર્ગ એવો છે કે જે નથી કહી શકતો, નથી સહી શકતો. એટલે એણે 300 યુનિટ વીજળી ફ્રી, મહિલાઓને 2000 રૂપિયા, બેરોજગારી યુવાનોને બેરોજગારીનું ભથ્થું આપવાની વાતો કરી, હેલ્થ, શિક્ષણ, સલામતી આ બધા મુદ્દાએ વાતો કરી. પણ આપને કહી દઉં એ વાત પણ કેટલી જિજ્ઞાસીવાળું હશે કે અથવા તો ઉત્કંઠિત હશે. લોકો જેની ઝંખના કરી રહ્યા છે એવું જાણે, એટલે વાત કરી તોય લોકો ઓવારી ગયા. એનો અર્થ એમ સમજવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટી જે તથાકથિત વિકાસની વાત કરે છે એ કદાચ નથી પહોંચી. અન્યથા આ તો સામાન્ય ગણે, આમે ગુજરાતમાં શિક્ષણ મફત તો છે જ સરકારી ડિપાર્ટમેન્ટ ખાતાને લાગે વળગે ત્યાં સુધી. તેમ છતાં લોકોને એમાં ભરોસો છે કે ના કેજરીવાલ કંઈક કરશે. શું કામ, કેજરીવાલે 100 કેસ બતાવ્યો છે, ગોડાઉન નથી જોયું કોઈએ. આખા ગુજરાતે કેજરીવાલનું ગોડાઉન નથી જોયું, પણ 100 કેસમાં માલ એણે જે ડિસ્પ્લે કર્યો, એટલે કે કેટલીક સ્કૂલો એણે જે ઇન્ટરનેશનલ કક્ષાની બનાવી હોવાનો દાવો કર્યો, એને ફોટોગ્રાફ્સ આપ્યા, એનું માર્કેટિંગ કર્યું, લોકોને એક એવો અહેસાસ થયો કે ના આ માણસ છે એ રિયલ સેન્સમાં આપણી વાત એટલે કે મધ્યમ વર્ગની વાત કરી રહ્યો છે. અને બીજું, એનો કોઈ તામઝામ નથી. જો બે મુખ્ય મુદ્દા છે આ વખતની ચૂંટણીમાં, કહું ગુજરાતમાં મુદ્દા કયા છે, બે મુદ્દા છે. એક મોંઘવારીનો છે, બીજો મિડલ વર્ગનો છે. તો મોંઘવારી લોકો સહન તો હજી કરી શકે એમ છે, પણ એને ખૂંચે છે શું કે એક તરફ રાજ્ય સરકાર એમ કહે છે કે મોંઘવારી આપણા હાથની વાત નથી, જો પેટ્રોલનો ભાવ છે તો કે ઇન્ટરનેશનલ કક્ષાની વાતો છે, રૂપિયો તો કે ઇન્ટરનેશનલ કક્ષાને કારણે ગગડે છે, અને તમે કે હું કાંઈ પણ પ્રકારની વાત કરીએ તો ભાઈ પાકિસ્તાન વયા જાઓ, તો ભલામણા કરવું શું લોકોએ. તો બધાને એમ લાગે છે કે આપણો કોમન મેન, આમ આદમી જેવો જ કોઈ નેતા હોવો જોઈએ, જેમાં એને પોતિકો એક માણસ હોવાનું એક અપનાપન જેવો અહેસાસ થાય. તો કેજરીવાલની જે લાઇફસ્ટાઇલ છે, એની કપડાથી માંડીને પહેરવાથી માંડીને એની જે હાલચાલથી માંડીને એની જે કંઈ કાર્યશૈલી છે, એ લોકોના ગળે એટલા માટે ઉતરે છે કે એના આવવાથી નથી રાજકોટના કે કોઈ પણ ગુજરાતના રોડ રસ્તા બંધ કરી દેવાતા, નથી મોટી બેરિકેડ્સ નખાઈ જતી, નથી 8-10 કરોડના તંબુ તણાઈ જતા, ડોમ જેને કહી શકાય છે, નથી કાજુ બદામ કિસમિસ પીસાઈ જતા, નથી સોફા લાગી જતા, નથી ખુરશીઓ લાગી જતી. એ સિમ્પલી એક રોડ શો કરે છે, બધાને હેલો હાઈ કરતા ફરે છે, અને કોઈ એક જગ્યાએ જાહેરસભા કરે ત્યાં પણ આપણી ભાષામાં વાત કરે છે. એટલે ગુજરાતની ઇતિહાસની આ પહેલી વખત ચૂંટણી એવી છે કે એમાં ત્રીજો પક્ષ નવો હોવા છતાંય પોતિકો લાગ્યો છે સમાજને, અને એમ લાગ્યું છે કે જે વર્ષોથી અમે ઝંખીએ છીએ એ વાત અત્યારે કેજરીવાલ કરી રહ્યા છે. આ એક નવું પરિમાણ છે. જગદીશભાઈ, આપે કહ્યું કે કેજરીવાલજી કાજુ કિસમિસ નથી બાંટતા કે કોઈ તામઝામ નથી કરતા, આવ્યા છે એવા જામી પડ્યા છે. એવું નથી લાગી રહ્યું કે જે રીતે રાજકીય પક્ષો આરોપો લગાવી રહ્યા છે, હમણાં તાજેતરમાં જ ઇન્દ્રનીલભાઈએ પણ આરોપ લગાવ્યો હતો કે પૈસા લઈને ટિકિટો વહેંચાય છે, આમ થાય છે, હેરાફેરી કરે છે, દેખાડો અલગ કરે છે અને અંદર કંઈક અલગ છે. એટલે એવું લાગે છે આપને કે કેજરીવાલજી છે એ એક ટાઈપનું પ્રોજેક્શન આપી રહ્યા છે જનતાને, પણ અંદર ખાને વાત કંઈક અલગ છે. અંદર ખાને જે અંદર ખાને અલગ વાત છે ને, એ તો સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી કહો કે કોંગ્રેસ કહી શકે એમ નથી. કારણ કે સોશિયલ મીડિયાથી માંડીને આમ જોવો તો દિલ્હીમાં સરકારમાં કેજરીવાલ તો મ્યુનિસિપલ કમિશનર જેવી એની પોસ્ટ છે, ભલે સીએમ છે, નથી ગ્રહ ખાતું એના હાથમાં, નથી નાણાં ખાતું એના હાથમાં, નથી સુરક્ષા ખાતું એના હાથમાં, આમ જોવો તો કશું જ નથી. જે કોઈ એક મેટ્રોપોલિટન સિટીનો મ્યુનિસિપલ કમિશનર હોય, ના જેવી જ એની સ્થિતિ છે, તેમ છતાં એ બે ધડક દાવા કરે જાય છે. જો એ દાવા પોકળ હોત તો આ સરકાર એટલે કે દિલ્હીમાં બેઠેલી સરકાર એટલી કાચી તો નથી જ નથી કે દાવાને એ પર્દાફાશ ન કરે. એ અફલાતૂન રીતે, અને પ્રેસ તો આપણે બધા જ જાણીએ છીએ કે નેશનલ ચેનલ્સથી માંડીને પ્રાદેશિક સુધી બધી જ જે મેઇન સ્ટ્રીમ મીડિયા છે, એ તો સ્વાભાવિક જ અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ જે કેમ ધારો તો એ બધું કરાવી શકે એમ છે. તો શું કામ એ મુદ્દાઓ કે એ જે કેજરીવાલના દાવાઓ છે એ પોકળ છે એમ સાબિત નથી કરી શકી. કેટલીક ટ્રાય ચોક્કસ કરી તોય લોકોના ગળે એ વાત નથી ઉતરી કે આ વાત ખોટી છે. બલકે લોકોને એમ લાગ્યું કે ભાઈ તમે તો કેજરીવાલ આવ્યા એટલે વિરોધ કરવા ટેવાયેલા છો, એટલે તમે આવું બોલવાના. બાકી એણે ભલે બધું નહીં જ કર્યું હોય, એવું લોકો માને છે કે જેટલા દાવા કેજરીવાલે કર્યા છે કદાચિત બધા એણે નહીં જ પૂરા પાડ્યા હોય. તેમ છતાં જે કે જે માણસ કહે છે તો ઈમાનદારીથી કાંઈક કરશે ખરી, આવું લાગી રહ્યું છે. અને રહી વાત આપણે ઇન્દ્રનીલની કરી તેમ, તો જુઓ બેન, 100 વાતની એક વાત,
મારા પ્રેસમાં કંઈ ખરાબ થતું હોય અને હું જો નિષ્ઠાવાન હોઉં તો મારે ત્યારે જ બધી વાત કરવી જોઈએ. મને કાઢી મૂક્યા પછી હું ખરાબ કહું એ વાત વ્યાજબી નથી. તમારે નખ ચોટેલા છે ત્યારે એકદમ કલર કરવા છે, કાઢી મૂકો ત્યારે એમ કહો કે કચરો છે, એમ કેમ ચાલે? એટલે આપ એવું કહી રહ્યા છો કે ઇન્દ્રનીલભાઈને કાઢી મૂક્યા છે, એમણે પોતે રાજીનામું નથી આપ્યું? બિલકુલ રાજીનામું આપ્યું છે, પણ તમે જે આક્ષેપ કરો છો એ આપ્યા પછી કરો છો. અને રાજીનામું આપ્યું એ પણ કાંઈ ઈમાનદારીથી કે કોઈ પ્રમાણિકતાથી કે તમે કોઈ આદર્શ લઈને નીકળ્યા હતા અને તમે એનું કોઈ કાળું ધોળું ભાળી ગયા એવું કશું નથી. તમારી મહત્વાકાંક્ષા સંતોષાણી નહીં, તમે રૂપિયાના જોરે જ બધી વાત કરતા હતા એ ન સંતોષાણી, એટલે તમને વાંકવું પડ્યું અને તમે નીકળી ગયા. ઓકે, હવે તમે જો થૂંક ઉડાડો તો લોકો એટલા પાગલ નથી સાહેબ. સોશિયલ મીડિયાનો જમાનો છે, મને તમને દિવસમાં કેટલી છીંક આવે ને એ પણ સમાજને ખબર પડતી હોય, જે જાહેર જીવનના પડે ત્યાં લોકોની છે. તો હવે હું કહું એમ કોઈ શું કામ માની લે? ઇન્દ્રનીલ રાજગુરુ કે તો ઇન્દ્રનીલ રાજગુરુ કે બાઇબલ છે, ગીતા છે, શું કામ કોઈ માની લે? ગઈકાલ સુધી તમે એના વખાણ કરતા હતા, આજે તમને એ ખરાબ લાગવા માંડ્યું. એટલે વો આર યુ, તમે કોણ છો જે અમને કયો એમ અમારે માની લેવું? પ્રજા એટલી મૂર્ખ નથી. સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં લોકોને એ કહે છે ભરોસાની સરકાર, તો લોકોને ખબર છે. જો એક આ બધી જ સરવાળે વાત કરતા જીતશે તો અત્યારે તમને કહું છું, જે સ્થિતિ છે એ નિર્માણ થતો જીતશે ભારતીય જનતા પાર્ટી. જો શબ્દ વાપરું છું, ઘણા એમ કે ચાન્સ ચાન્સ પાંચ કુછ નહીં હૈ. શું કામ જીતશે અને શું કામ આમ આદમી પાર્ટીનો મુદ્દો સાચો હોવા છતાં અને કોંગ્રેસની જજુમ હોવા છતાં શું કામ વિપક્ષો હારશે? તમને કહું, 100 રૂપિયાની નોટમાં બે પાસે 50-50ના 50-50 છે. ભારતીય જનતા પાર્ટી પાસે 50ની નોટ છે, વિપક્ષો પાસે 50 છે. પણ વિપક્ષોમાં ઓવેસી છે, અસંતુષ્ટો છે, નાટો છે, પાટીદારો છે, આમ આદમી છે, કોંગ્રેસ છે, અને મારા જેવા જેને કોઈને કાંઈ ગમતું તો કેટલાક લોકો અપક્ષ છે માની લ્યો. તો તમારી પાસે 50 છે એ 10-10 રૂપિયા છે. દરેકને ભારતીય જનતા પાર્ટી સામે વાંધો બચકો ચોક્કસ છે, પણ દરેકના ઉપાય જુદા છે. કોઈ એમ માને છે કે નોટાને જ દેવાય, એટલે કોઈ વાત પૂરી થઈ ગઈ, નાટોમાં મત આપવા બધા નાલાયક જ છે. કોઈ એમ કે આમ આદમી પાર્ટી માંડ મોકો સારામાં સારો વિકલ્પ આવે છે એને દઈ દો. કોઈ એમ કે ના 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 એના કરતાં ભાઈ પહેલો સગો પાડોશી આપણો ઉમેદવાર બહુ સારો અપક્ષ તો અપક્ષ એને દઈ દો. કોઈ કે કોંગ્રેસને દો, આ જ લાગના છે ભારતીય જનતા પાર્ટી. તમારા મત વેચાઈ જવાના છે, વહેંચાઈ જવાના છે, વિતરિત થઈ જવાના છે. અને ભારતીય જનતા પાર્ટી જે અત્યાર સુધી કોંગ્રેસને તુષ્ટિકરણનો આક્ષેપ કરતી હતી કે ભાઈ મુસ્લિમોના જથ્થાબંધ વોટ લેવા માટે જેને તમે તુષ્ટિકરણ કરો છો, તો ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે વોટ બેંક જેને કહી શકાય ફિક્સ એવી ઈ વોટ બેંક વિજેતા નિવડાવે એ પ્રકારની ફાઇનલી એની પાસે છે. 50-50 પેક છે, ઓલા 50માં 10 ભાગ છે. એટલે જીતવાની ભારતીય જનતા પાર્ટી જ છે, કોઈ ચમત્કારમાં થવાનું નથી. બીજા બધા બીતા કહેતા હોય છે કે ના ના થોડુંક આમ કશું જ થવાનું નથી, 30-35 બેઠક કોંગ્રેસને મળશે, 10-15 આમ આદમી પાર્ટીને મળશે, અને 130 આળેગાળે ભારતીય જનતા પાર્ટી જીતશે અને નેસ્ટી જીતવાની જ છે. પરંતુ એક આશાસ્પદ વાત એટલી છે, આ બધા હોવા છતાંય કંઈ કોઈ હોનાના નથી, કોઈએ કોઈને નળિયા હોનાના કરી નથી દીધા. હોવ પોતપોતાની દરેકની એક મર્યાદા છે. મતદાર આ વખતે 2-3 વસ્તુ મહત્ત્વની થઈ છે. એક તો મતદારો સ્વયં જાગૃત થઈ ગયા છે, એને ખબર છે કે આપણું ભવિષ્ય વેતા આ ભાઈ છે નહીં, ભાગ્ય વિધાતા નથી, એની એક મર્યાદા છે. એ મર્યાદાની ઉપરાંત જઈને કોઈ કાંઈ કરી શકે એમ જ નથી. દાખલા તરીકે હું બ્રાહ્મણ છું અને અત્યારે ટિકિટ માગું બ્રાહ્મણોના નામે કે પાટીદારના નામે કે પ્રજાપતિના નામે, તો મને ટિકિટ મળી જાય તો હું બ્રાહ્મણને એમ કે હાલો ભાઈ દરેક વાડી જેટલી ગુજરાતમાં બધી હોના નીકળજો, એવું કોઈની ત્રેવડ નથી. બંધારણ પાસે દરેકની એક મર્યાદા છે. એટલે એક તો પહેલી વાત પ્રજાને એ ખબર પડી ગઈ કે રાજકારણમાં કોઈને જીતાડી દેવાથી આપણું હાઉસ સાંગોપાંગ ભલું થાય એવું કંઈ છે નહીં. તમે કામો તો પામો, નહીંતર ભૂખે મરશો, આ ગેરંટી છે. પણ ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી કામ કરે છે, વિકાસની વાત છે, હાઉ હંબકે નથી. આપણી નજર સામેના દાખલાય છે. કેવળ 2-3 મિસ્ટેક ચોક્કસ થઈ છે કે મોંઘવારી ઘટાડી નથી શકી, કેટલાક ખર્ચા વધુ કર્યા છે. પણ લોકો શું વિચારે છે કે ભાઈ ભૂલ અગર થાય દોસ્તથી તો માફ કરાય, ભૂલ અગર થાય દોસ્તથી તો માફ કરાય, જીભ કચડાઈ જાય તો કે દાંત તોડાય નહીં. આમ આદમી પાર્ટી છે એ તો હજી અજાણું છે, ખબર નથી શું થાય. તો અજાણા મિત્ર કરતાં જાણીતો શત્રુ શું ખોટો? અજાણા મિત્ર કરતાં જાણીતો શત્રુ વધુ સારો. ખબર તો છે કે શત્રુતા છે કે અથવા આનામાં ખામી છે. અત્યારે અરવિંદ કેજરીવાલ જે કહી રહ્યા છે, આશાઓ છે, ઉમંગો છે, કલ્પનાઓ છે, બધું સ્વપ્નિલ વાતો છે. ધરાતલ ઉતરે ત્યારની ખબર. પંજાબમાં શું છે, દિલ્હીમાં આપણે જાણીએ છીએ પ્રદૂષિત વાતાવરણ થયું કે નહીં,
સ્કૂલો બંધ રાખવી પડી કે નહીં, તમારી પાસે કોઈ વિકલ્પ છે? નહીં. એણે શું કીધું? ન પંજાબને હવે દોષ થઈ ગયા છે. આની પહેલાં જ્યારે પંજાબમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તડાપીટ બોલાવતા હતા કે કોંગ્રેસને બુદ્ધિ નથી, આવડત નથી, વગેરે વગેરે. હવે કેમ ગાય જેવા થઈ ગયા? કેજરીવાલ શું કહે છે કે ભાઈ આનો તોડ તો આવતા વર્ષમાં અમે ક્યાંક ગોતી કાઢીશું, વાંક અમારી સરકાર છે, પણ હવે આમાં કંઈ થઈ શકે? થઈ ગયા તમે લોકો તો પ્રજાને એ બધી વાતની ખબર છે એમ કહું છું. એટલે હવે કોઈ ઓળઘોળ થઈ જાય એવી વાત નથી. માત્ર એટલું સમજે છે કે એક નવો પક્ષ આવ્યો છે ને એણે એક વાવેતર કરી દીધું મુદ્દા આધારિત રાજનીતિ, એટલે જ્ઞાતિ ને વર્ગ ને ધર્મ ને કોમ ને પ્રદેશ ને એ બધું હવે ભૂતકાળ થઈ જશે. આ છેલ્લી એ પ્રકારની ચૂંટણી છે. હવે પરફોર્મન્સ આધારિત જ પોલિટિક્સ ચાલશે. 2017ની ચૂંટણીના સમીકરણો અને અત્યારના સમીકરણો, એવું કહેવાય છે કે પાટીદાર અનામત આંદોલન એ વખતે બહુ મોટો રોલ જે છે એ પ્લે કરીને ગયું. ત્યારે આમ આદમી પાર્ટી નહોતી, અત્યારે આમ આદમી પાર્ટી છે. આપ કહી રહ્યા છો મુદ્દા આધારિત રાજનીતિ થઈ રહી છે, મુદ્દાઓ છે એ જીતશે કે પછી પરિવર્તન નહીં થાય? ના, કશું જ નહીં થાય. કારણ કે એ જે એટમ બોમ્બ જેવી વાત છે ને, સુરસુરિયું કરી નાખ્યું આ લોકો એ, ભારતીય જનતા પાર્ટીએ. જે લોકો પાટીદાર આંદોલનના નામે ઉછળતા હતા ને, મોટો જનાધાર એને મળતો હતો ને, આંદોલન વિરાટ પ્રકારનું થતું, એ પણ એક જેને એક્સિડેન્ટલી કહી શકાય ને એવું હતું, કલ્પનાતીત હતું. એમાં કોઈને ખ્યાલ નથી, બધા જ લોકો આ ડિબેટ કરે છે ને, એનો મૂળ મુદ્દાની કોઈને ખબર નથી. અનામત આંદોલન જે પાટીદારો માગતા હતા એ એટલા માટે નહોતા માગતા કે એના છોકરા ભૂખે મરી જતા કે બેરોજગાર હતા. જે સોશિયલ પ્રોબ્લેમ હતો એટલે એને ટેકો મળેલો. સોશિયલ પ્રોબ્લેમ શું હતો કે છોકરાઓ ગમે તેટલું ભણે પણ અનામતને કારણે એની ટકાવારી અને બીજા નીચેના જેને અનામતનો લાભ મળતો હતો એની ટકાવારી કદાચ ગમે એટલી નીચે હોય તો પણ પહેલો ચાન્સ એને નોકરીમાં લાગતો, અને આ છોકરાઓ ભણેલા હોવા છતાં એનો નોકરીમાં મેળ પડતો નહીં. નોકરીમાં નહોતો મેળ પડતો એટલે છોકરીમાંય નહોતો મેળ પડતો. સોશિયલ એન્જિનિયરિંગ જેને કહી શકાય, એટલું બધું ડિફરન્ટ પરિસ્થિતિ થઈ ગઈ હતી કે આજની તારીખે તમે ગુજરાતના કોઈપણ ગામમાં જાઓ, આ જમીન જે બધા ખેડૂતો છે પાટીદારો, જમીન કોણ વાવે છે સુકામ, અને કોણ અને સુકામ વાવે છે? વાવે છે ગોધરિયા, એટલે ગોધરામાંથી લાવે ને ગોધરિયા કહે છે. ગોધરા પંથક, પંચમહાલ પંથક ત્યાંથી આ લોકો લઈ આવે છે અને એને અહીંયા આખું જમીનનું રજવાડું સોંપી દે, તમારે કામ માનું, તમારા મહિને વર્ષો. પણ એની પાછળ પણ પાછું ગણિત છે. એમાંથી જ કોઈ સારું પાત્ર જે દરેકને લાગુ પડે તો એ ગોધરિયણ જેને કહી શકાય એની સાથે લગ્ન કરી લે છે. કારણ કે પટેલ સમાજમાં બને છે એવું, બધા જ ભગવાન દયાથી મોટા ભાગના લોકો સુખી હોવાને કારણે દીકરીઓ ભયંકર ભણે છે. કારણ કે દીકરી માટે કોઈ જવાબદારી હોતી નથી, જવાબદારી ન હોય એનું માઇન્ડ એ સારું ચાલતું હોય. છોકરાની પાસે નાનપણથી જ માંડીને સતત તો કારખાના હોય, 10 જગ્યાએ નોકરી ધંધાની બીજી વિચારણા હોય, તો છોકરાઓ ભણે છે જેટલા કેટલાક લોકો એને અનામત નડે છે. નથી ભણતા ધંધો કરે તો ઓલી જે છોકરીઓ ભણેલી હોય એમ કે ભાઈ હું અભણ સાથે શું કામ મેરેજ કરું, મારી લાઈફ બગાડવાનું. એટલે આ જે અનબેલેન્સ થયું હતું એટલે અનામત, પાટીદાર અનામત આંદોલનને બહુ મોટો ટેકો મળ્યો હતો. કારણ કે આ ઘરે ઘરની વાત હતી, ચૂલે ચૂલાની વાત હતી, નહીં કે અનામતને કારણે બેરોજગારી કોઈ પ્રશ્ન જ નહોતો, સોશિયલ પ્રોબ્લેમ હતો એટલે એને ટેકો મળ્યો હતો. હવે શું થયું, એમાંના જેટલા લોકો હતા જેમ કે હાર્દિક હતો, હવે એવા લોકોને ભારતીય જનતા પાર્ટી લઈ લીધા, બીજા બધા હતા અન્ય પક્ષોમાં, કોઈ કોંગ્રેસમાં, કોઈ આમ આદમીમાં છે, અલ્પેશ કથિરી આમ આદમીમાં હોય ગયા, હવે એ બધા પોલિટિક્સમાં આવી ગયા. જે તે સમયે એ લોકોએ કસમ ખાધી હતી કે અમે રાજકારણમાં કદાપી નહીં આવીએ, એટલે એ બધું પર ધોળું થઈ ગયું. એટલે હવે 2017 અને 2022 બે વચ્ચે આમ જુઓ તો એ જે મુદ્દો હતો પાટીદાર ફેક્ટર એ હવે ફેક્ટર રહ્યું નથી. અત્યારે જે પાટીદારો છે, વચ્ચે એવી કોશિશ નરેશભાઈ પટેલ ખોડેલાવાળાએ કરી હતી કે કોંગ્રેસ સાથે ડીલ કરીને મને સીએમનો ચહેરો બનાવ વગેરે વગેરે, એ ન થયું. પછી આમ આદમી પાર્ટી સાથે પણ સેટિંગ કરવાની કોશિશ, એ પણ ન થયું. અંદર ખાને એટલું છે જે વાત, એ હકીકત છે કે કેટલાક પાટીદાર સમાજના નેતાઓએ માને છે કે આપણો સમાજ નામશેષ થઈ જાય રાજકારણમાં, કારણ કે નરેન્દ્ર મોદીના આવ્યા પછીથી આ કાસ્ટિઝમવાળી જે ગુજરાતની રાજનીતિ હતી એમાં આખો બદલાવ આવી ગયો છે. વિકાસ નામનો શબ્દ આવ્યો, વિકાસની કોઈ જ્ઞાતિ હોઈ શકે નહીં અને વિકાસ કોઈ પેરામીટરથી માપી ન શકે. વિકાસ બધાને જોઈએ, ઝૂંપડપટ્ટીવાળાને જોઈએ અને 5-સ્ટાર લોકોવાળામાં રહેતા હોય એને જોઈએ. એટલે વિકાસ નામનો શબ્દ છે એ બુદ્ધિપૂર્વકનો છે, એટલે કે કોઈ કોમ નહીં, બધા જ વિકાસ જે ઈચ્છતા હોય તેમને મત આપે. એને કારણે કાસ્ટિઝમ ખતમ થઈ ગયું, એટલે કે પાટીદારોનું જે પ્રભુત્વ હતું એ ખતમ થઈ ગયું. એ પ્રભુત્વ ટકાવી રાખવા હવે પાટીદારોના જે નેતાઓ છે એ અંદર ખાને એવી કોશિશ કરી રહ્યા છે કે મેક્સિમમ આપણા પાટીદારો જીતવા જોઈએ. એ કોંગ્રેસમાંથી જીતે, આમ આદમી જીતે કે ભાજપમાંથી જીતે, પણ જો મેક્સિમમ આપણા લોકો જીતશે તો રાજકીય રીતે આપણું પ્રભુત્વ જળવાઈ રહેશે. આપણે વાત કરી કે રાજનીતિની અંદર હવે જે કાસ્ટિઝમવાળું ફેક્ટર છે એ ઓછું થઈ ગયું, પણ તમામ પાર્ટીઓના પ્રયાસો એવા જ હોય છે કે દરેક મતદારો જે છે એનો વોટ અમને મળે, અને એટલે જે જ્ઞાતિઓને ધ્યાનમાં રાખી અને સમીકરણો રચતા હોય છે.
આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર કેટલું અસર કરશે અને જે આમ આદમી પાર્ટીએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે, યશુદાન ગઢવી ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, આ બંને સમીકરણો છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, ઓબીસી યશુદાન ગઢવીને તમે ઓબીસીના પ્રતિનિધિ તરીકે એ લોકોએ પેશ નથી કરી શકે. એણે યશુદાન ગઢવીને પેશ કર્યા ખાલી, શું કામ? એક સાફ છબી છે, એક પત્રકારનું જીવ છે અને એણે ખેડૂતો માટે લડ્યા છે, નિર્વિવાદી છે, એની બેદાગ છબી છે. ઓકે, ઓબીસી ગુજરાતમાં 52% જેવી છે આમ જુઓ તો, પણ એ બધો સરવાળો કેલ્ક્યુલેટરમાં કરવામાં સારો લાગે, ચોપડીમાં બતાવવામાં સારો લાગે. એ 52 લોકો ક્યાંય સાધુ વાસવાણી રોડ કે રાજકોટના કાલાવડ રોડ પર બધા નથી રહેતા. એ 52 જે રહે છે એ સમૂચા ગુજરાતમાં રહે છે. એટલે પાટીદારો જેમ છે, સૌરાષ્ટ્ર અને કચ્છની થઈને ટોટલ જે બેઠક છે અહીંની 48 ને 6 કચ્છની, આ બધી થઈને 51-57 જે બેઠકો છે એમાંય પાટીદારો તો 22-23 બેઠકોમાં જ, એનું પણ નિર્ણાયક મતદાન છે. નિર્ણાયક નહીં કે એકાધિકાર, નિર્ણાયક છે. એવી રીતે ઓબીસી કયો કે કોઈ પણ કયો, તો ક્યાંય એવું સાંગોપાંગ નથી કે અહીંયા ઓબીસીનો ઉપર બધું હારી જ જાય, એવું કશું નથી. એટલે આ વખતે એવું થયું છે કે બધાએ માગણી ચોક્કસ કરી છે, જે કોઈ વિસ્તારમાં જેનું પણ જાજું પ્રતિનિધિત્વ હોય ઓબ્વિયસલી એ લોકો એવી ડિમાન્ડ કરે જ કરે કે ભાઈ અમારા લોકો મતદારો વધારે છે એટલે આપો. અને રાજકારણીઓ એટલે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, પાણીમાં રહીને કોણ મગરારે વેર કરે? એની પાસેથી જ તો લેવો છે બધો મત, તો શું કામ ન લેવો? કોઈ પણને ઊભા રાખવા તો છગન મગનની માગણી કરે, શું કામ ઊભા ન રાખવા? અને કોઈ પાર્ટી એટલી મૂર્ખ હોતી પણ નથી. અત્યારે જે લોકો ડિમાન્ડ કરે છે શું કહે છે, એ જે ફટાકિયા ફૂટી ગયા એટલે કે આગળ જેને અમે આપ્યા હતા હવે એને બંધ કરો, અમે બીજાને આપો, એમ અમારા અમારા સમાજને બીજાને આપો, કારણ કે પહેલાં એ લોકોએ કંઈ અમારું હકનવાળ વાળ્યું નથી. તો એ સ્થિતિને કારણે માગણી કરી જશે, કંઈ આ લોકો એલિયન્સ નથી ઉતાર્યા, ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી, એણે કોઈ બહારથી પાકિસ્તાનથી માણસો નથી લેવા, એ પણ આ જ છે, પાટીદાર સમાજના છે, કોળી સમાજના છે, બ્રાહ્મણ સમાજના છે, વણિક સમાજના છે. વિજય રૂપાણી શું હતા? જૈન વણિક. તો સવાલ એ છે કે કોઈ પક્ષને કંઈ કહેવું પડે એમ નથી. હવે આ ઉઘાડી બાજી છે, ઓલું બધું ખતમ થઈ ગયું. જે એક વખત મેન્ટલી પ્રિપેરેશનને કારણે એમ લાગતું હતું, ત્યારે આવું સોશિયલ મીડિયાથી માંડીને આપણા જેવો જમાનો નહોતો, એટલે એમ લાગતું હતું ઓહો આખો સમૂહ જો આને ટિકિટને બધા આપણે વેરાંતરાથી, એવું કશું જ નથી. એક પક્ષ એમ કે ધારો કે રબારી સમાજ એમ કે અમને મત ના આપો તો અમે આખા હટી જશો, તો ભારતીય જનતા પાર્ટીએ જે રબારીને મત ટિકિટ આપ્યું એનું શું? એનો કોઈ સમૂહ નહીં હોય? પાટીદારો દાખલા તરીકે અત્યારે રિસાઈની બેઠા જયેશ રાદડિયા પાટીદાર છે, શું કરશો? એના કોઈ સમર્થક ન હોય તો એ ભારતીય જનતા પાર્ટીની મત નહીં આપે? એટલે હવે એ બધી ગીધડ ભખીઓની કોઈ વેલ્યુ નથી, એ ખાલી પ્રેશર ટેક્ટિક રહી છે કે ઠીક છે તમારો બહુ સંખ્યા છે માનીને, જસદણમાં કોળી સમાજ છે પણ તો બોઘરા શું છે, અને કોળી સમાજમાં તમે ભાઈને કુંવરજી બાવળિયાને ટિકિટ આપો તો એના કોઈ સમર્થક ન હોય? એટલે કંઈ આખો કોળી સમાજથી ભારતીય જનતા નારાજ છે તો કુંવરજીભાઈ જીતેશે શું કામ? કુંવરજીભાઈની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી પણ એટલી હોય છે, દરેક ઉમેદવારો જે અત્યારે જીતે છે 2-2, 4-5 ટર્મથી જીતતા હોય તો એની કંઈક પોતી કોઈ કામ તો કર્યું હોય કે નહીં? શું કામ લોકો એને તરછોડી દે? એટલે એ માગણી પણ ખોટી છે. એટલે પ્રેશર ટેક્ટિક ચોક્કસ છે, એ સમાજની ભીતરમાં ચાલતું વલોણું છે કે ભાઈ જગદીશભાઈને ટિકિટ આપે, જગદીશભાઈને કાઢો, હવે એ બરાબર નથી ખબર કે હવે છગનભાઈને આપો કે મગનભાઈને આપો રાધર, પણ એથી વિશેષ કશું જ નથી. કોઈ સમાજ કોઈના કહેવાથી વાળો વળી જાય એ વાતમાં કોઈ માલ નથી. એવો કોઈ સર્વશ્રીકૃત નેતા નથી અત્યારે કે એ કહે તો કર્ફ્યુ લાગી જાય, એવું કંઈ છે નહીં. અને એની બધાને ખબર છે એટલે હવ રીતે હવ લહેર કરે છે. આપણી પાસેથી એ જાણવું છે કે મુદ્દા આધારિત રાજનીતિ હોય કે સોશિયલ મીડિયા હોય કે વોટ એવર, રાજનીતિ ગુજરાતની હવે કઈ તરફ જઈ રહી છે? કારણ કે જે રીતે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે, પહેલાં રાજનીતિ અલગ થતી હતી, હવે રાજનીતિમાં નવો પક્ષ છે, 100% અલગ જ પ્રકારનું સમીકરણો જે છે એ રહેવાના છે, પણ રાજનીતિ હવે કઈ દિશામાં જઈ રહી છે? કદાચિત આ સૌથી સારો પ્રશ્ન છે બેન. હવેને ગુજરાતની નહીં, સમૂચા દેશની વાત કરું તમને, ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટી જીતશે જ. આ ક્લિપિંગ સાચવી રાખજો એટલે તમારા ભવિષ્યમાંથી કેસ વગાડી શકાય, એ જીતશે નંબર વન. હવે જે રાજનીતિ જઈ રહી છે એ પહેલાં હતું કાસ્ટિઝમ, વર્ગવાદ, પ્રાંતવાદ ને ઓબીસી ને બરાબર ખામથી વગેરે, એ બધું જ હવે એ ભૂતકાળ થઈ ગયો. તો વિકાસની વાત પણ ભૂતકાળ થઈ જવાની. આપને કહી દઉં, જે અત્યારે બજારમાં પ્રવર્તે છે, નરેન્દ્ર મોદી જેના ઉપર જે એપી સેન્ટર બનાવીને ફરી રહ્યા છે, એ વિકાસ નામની વાત છે. એ પણ હવે એમ કહેવામાં આવશે કે એ તો ગવર્મેન્ટનું સ્વાભાવિક જ કાર્ય છે, ગવર્મેન્ટનો લોકો ચૂંટે છે શું કામ? વિકાસ માટે જ તો. અહીંયા સારો રોડ થાય એટલે જ હું કોઈને મત આપું ને, ઓબ્વિયસલી. એટલે હવે એ પણ લાંબુ નથી ચાલવાનું. બે પ્રકારે હવે રાજનીતિમાં ટર્ન ઓવર આવવાનું છે, આખું ટર્નિંગ પોઈન્ટ. એક વિઝનરી હશે, એ પક્ષ જીતશે,
विजनरी 25 વર્ષ પછીનું ભારત 50 વર્ષ પછીનું ભારત કેવું અને શું હોઈ શકે એની શું નીડેડ જરૂરિયાત શું છે એના આધારે લોકો મત આપશે એક બીજું ખોખલા વાચન કે તમે જેમ વાઘ શિકાર કરવા બોર્ડમાંથી નીકળે તેમ રાજકારણીઓ જે હવે ચૂંટણીકાળ નીકળશે એનો યુગ સમાપ્ત થઈ જવાનો 12 માસ 24 કલાક સતત પ્રજાની વચ્ચે રહેનારો સક્રિય ભાગ ભજવનારો લોકોને અહેસાસ કરાવનારો એવા જ પક્ષ અને એવા જ નેતાઓ ચાલશે આ નંબર 2 અને નંબર 3 આફ્ટર આ બે મુદ્દા પછી ત્રીજું જે થવાનું છે એ હિન્દુત્વની રાજનીતિ થવાની છે અને એ તો બહુ ભીષણ પરિસ્થિતિ છે સારી છે છતાં ભીષણ છે પણ એના વિશે અત્યારે વિશેષ વાત કરીએ યોગ્ય નહીં પણ એ ભીષણ પણ થવાની છે અને સારી પણ થવાની છે અને એ એવો બદલાવ આવશે કે હિન્દુસ્તાન જે છે એનો એક નવો જ ઇતિહાસ આલેખાશે વાત કરી કે 25 વર્ષ પછીનું ભારત કેવું હશે એના પર વિઝનરી રાજનીતિ થશે એક વાત મને યાદ આવે છે અરવિંદ કેજરીવાલે કેમ્પેન લોન્ચ કર્યું પ્રધાનમંત્રી મોદીની જેમ કે મેક ઇન્ડિયા બેટર મેક ઇન ઇન્ડિયા બેટર એવું સમથિંગ કે કેમનું પણ કેમ્પેન છે આપણે એવું નથી લાગી રહ્યું કે અરવિંદ કેજરીવાલજી જે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રસ્તે ચાલી રહ્યા હોય બેન ડેટકો ગમે એટલું પેટ ફૂલાવે ને આખલો નથી તમે કોલસાને દૂધથી ધોવો ને તો ધોળો નથી થાય એટલે કેવું ને કરવું એમાં ફેર કેજરીવાલ જે કરે છે એ મનીષ સિસોદિયાને ખબર નથી હોતી મનીષ સિસોદિયા કહે છે સત્યેન્દ્ર જૈનને ખબર નથી હોતી ક્યાંથી થઈ જાય એમ બોલવા તો મને આવે હું મને તમે બોલો શું તમારી ઈચ્છા છે હું કાં આખું રાજકોટ સોને મળી દઉં તો કે રાવણ છું એટલે નથી થતું ભાઈ નથી જ થતું જો સત્તાધારનો દોરો બાંધીને તમારી ગાય ધોવા દેતી હોય તો ન્યા શું કામ ડૂકી જાય છે એ સમજણ જેને છે એ કોઈ દી આને મત નથી આપવાના જે લોકો સમજદાર વર્ગ છે હમણાં એક સર્વે થયેલા તમામ ટીવી ચેનલ્સવાળાના સર્વે થયા એમાં જે મેચ્યોર હતા મતદારો અનમેચ્યોર નહીં યંગસ્ટર્સ નહીં યંગસ્ટર તો ઠીક છે બ્લુ ટીકવાળા એની જે થવું હોય થાય કારણ કે મારો જન્મદિવસ છે હું તમને કહું ત્યારે તમે મને શુભેચ્છા પાઠવો જો તમને લાગણી હોય તો તમને મારો જન્મદિવસ યાદ ન હોય પણ એવું કંઈ હોતું નથી હું તમને પ્રાણે કહું મારો જન્મદિવસ તમે ધન્યવાદ તમને એટલે એ બ્લુ ટ્રીક છે એનાથી કાંઈ દેશ સુધરે નહીં સાહેબ એટલે બોલવાથી કશું જ થવાનું નથી નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યું છે અને વિશ્વએ કાન પકડીને સ્વીકાર્યું છે અને આખું જગત પાગલ ન હોય બેન કોઈ ભૂરકી તમે છાંટો તો તમારી એક લિમિટ હોય તો કાંઈ જગત પાગલ નથી દુનિયાભરની એજન્સીસ છે ઇકોનોમિક્સથી માંડીને તમામ પ્રકારની તમારી લાઈફસ્ટાઈલથી માંડીને તમારી ખુશી કેટલી છે તમારા દેશમાં જીવન જરૂરિયાતનું શું છે બધી જ પ્રકારના પેરામીટર્સ છે ઇન્ટરનેશનલ કક્ષાના અને એ પેરામીટર્સમાં આપણે આગળ વધતા જઈએ છીએ આપણે દુનિયાની 5મી ઇકોનોમિક દ્રષ્ટિએ મહાસત્તા બનવા તરફ જઈ રહ્યા છીએ એવું તો પાછા વિશ્વની રેટિંગ એજન્સીઓ કહે છે તો આ બધામાં કંઈ લાંચ ખવડાવીને થઈ જાય એવું નથી હોતું સાહેબ એટલે જગત આખાને તમે પલટાવી નાખો એવું ન હોય તમારે સ્વીકાર કરવું પડે સૂર્ય ઉગે એટલે તમારે ખોટું ના 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 ભાઈ ભૂલી જતો અંધારું છે અંધારું એમ તમે કેમ થોડું કોઈ માની લે આ જળહળ તો ઉગ્યો એટલે નરેન્દ્ર મોદીએ આખી વિકાસની નવી આયામ શરૂ કરી વૈશ્વિક લેવલે ભારતને ઉજાગર કર્યું એમાં કોઈ ના પાડી શકે એમ નથી ને લોકોને ગળા સુધીની ખાતરી છે કે અત્યારે જેટલા રાજકારણીઓ દેશમાં બજારમાં છે ટૂંકમાં એમાં આને કોઈ ટચ કરી શકે એમ નથી આના વગરનું ભારત અત્યારે કોઈ કલ્પી શકતું નથી આમ આદમી પાર્ટી અને બીજેપીની આપણે ખૂબ વાતો કરી વાત મારે આપને એ પૂછવી છે કે કોંગ્રેસની સ્થિતિ આગામી ચૂંટણીની અંદર શું રહેશે અને કઈ જગ્યા પર કોંગ્રેસ રહેશે કારણ કે ચર્ચાઓ એવી ચાલી રહી છે કે હવેની જે લડાઈ છે એ કોંગ્રેસ માટે અસ્તિત્વ બચાવવાની લડાઈ છે કોંગ્રેસ એના કર્યા ભોગવે છે પહેલી વાત તો એ અને આપણે કહીએ છીએ નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતોને સંતપણા નથી મફતમાં મળતા હું કાલ ભગવા પહેરી લો મને કોઈ પૂજવા ન મળે મારી સાધના હોવી જોઈએ મારી તપશ્ચર્યા હોવી જોઈએ મારો ઓરા હોવો જોઈએ તમે શિકાર કરવા બોર્ડમાંથી સિંહ નીકળે એમ ચૂંટણી ટાણે નીકળો તો કોઈ પાગલ થઈ ગયા છે તમને મત આપી દે હવે ઓલી પહેલાં જેવી સ્થિતિ તો રહી નથી થાળી આપો દારૂની બી બોટલ આપો 100 રૂપિયા ખવડાવો ગાંઠિયા ખવડાવજો કોઈને કાંઈ પડી નથી જગત એટલું બધું એમ તો વિકસી ગયું ને આગળ વધી ગયું આ તમે ગરીબ 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 આપણે ભલે બધા બોલતા હોઈએ છીએ તમે કોઈના ખીચામાં 15-20 હજાર રૂપિયાથી હેઠળનો મોબાઈલ ભાડશો તો મને અત્યારે જાજો અહીંથી બહાર રિપોર્ટિંગ કરવા નીકળજો કોઈના ખીચામાં 15-20 હજારથી ઓછો મોબાઈલ નહીં હોય અને એને 500-700 રૂપિયાનું એનું રિચાર્જ થતું હશે જો ગરીબી હોય તો ક્યાંથી પોવાય કોઈને એટલે હવે આખી સ્થિતિ પલટાણી છે લોકો એવું સમજવા માંડી ગયા છે કે સક્રિય માણસ વિઝનરી માણસ ભણેલો માણસ સતત અમારી ખેવના કરનારો અને કેવળ વિરોધ કરનારો નહીં તમે એ ઉકેલ આપો જો સમસ્યાને દોહરાવવી એ ઉકેલ નથી
ઉકેલ બતાવવો જે સમસ્યા, તેથી લોકોના મગજમાં લાગે કે ના કંઈક સમથિંગ આ વાત કરે છે, જેન્યુઅન વાત છે એમ. તમે એક જમાનામાં મોરારી બાપુને એક ભાઈ હરકિશન મહેતા અને હરિન્દ્ર દવેના આ બધા દિગ્દિગંતો એ બેલબમ સ્ટેડિયમ બોમ્બેમાં હતા, તો મોરારી બાપુ એમ કહેતા કે ભાઈ રામાયણમાં એવો કોઈ સમસ્યા નથી કે જેનો ઉકેલ ન બતાવ્યો. તો ઓલા લોકોએ ફટ કરીને પ્રશ્ન પૂછ્યો કે તો મને બતાવો મોંઘવારીનો ઉકેલ શું છે રામાયણમાં. એણે કીધું કે તમારી એક કામ કરો, જરૂરિયાત ઘટાડો. જ્યારે સીતાજી મહેલમાં હતા તો હોળે શણગાર સજીને ફરતા હતા, એ લોકો વનમાં ગયા તો એણે વલકપ પહેરી દીધા, એટલે વૃક્ષોના પાંદડાથી શરીરને ઢાંક્યું, એણે પુષ્પોથી પોતાની ઘરેણાની જગ્યાએ પુષ્પોથી બધું ચલાવ્યું. કહેવાનું તાત્પર્ય એ છે કે બધાને બધી હવે ખબર છે કે તમે મને ઉકેલ આપો, ખાલી સમસ્યા નહીં. તેલનો ભાવ વધી ગયો, ડબ્બા ખખડાવીને ફોટા પડાવી લ્યો એટલે હું માની લે તમે મારા માણસ છો, તો એ તો ભાવ છે, એ તો છે જ, એમાં એક રૂપિયો ઘટવાનો નથી. પેટ્રોલનો ભાવ તમે થાય છે તો તમે આવે હો હા કરીને છાપાવાળાને મનાવીને કે ટીવીને ક્યાંથી લોકો માની. જગદીશભાઈ, કોંગ્રેસ તો એવું કહી રહી છે કે અમે મૌન છીએ અને હવે પ્રજા છે ને એ ભાજપથી ત્રસ્ત થઈ ગઈ છે, એટલે હવે ના આમ આદમી પાર્ટીને મોકો આપશે કે ના ભાજપને આપશે, અમારું મૌન જે છે ને એ જ હવે કામ કરશે. પોતાની માને કોઈ ડાકણ કીએ એટલે એ તો કે જ ને, પણ ભાઈ જે સ્થિતિ ધરાતલ છે એ તો અમને ખબર હોય ને. ધરાવીન ધાન ન નીપજે, કુડવીન માળું ન હોય, જેસલ જખરો નીપજે, જેનીમાં વોથલ પગમ નહીં હોય. એમ હાલી મળો એમ ન હાલે, પ્રજાને ખબર, બધા દાંત કાઢે, મજા કરે તમારી. ભલા માણસ તમે શું કામ ત્રાસી જાય મને કહો તમે, અને ત્રાસી જાય તો તમારી પાસે શું એવું છે ગલગલિયા કરાવી દો એમ છો મને કહો. કોઈ પ્રજા પાસે પાવલું તમારી પાસે કંઈ છે જ નહીં. તમારું એક તો તમારી પાસે જો કોઈ નેતા નથી રાષ્ટ્રીય કક્ષાના અહીંયા ભાગ લેવા આવતા, કાં તમારી પાસે જો એટલું બધું આશા ઉમંગ હોય તો શું કામ એ લોકો ખુશીથી ન આવે, આવવા જ ખુશી નથી. તમારી ઉપર છોડી દીધું, ભગવાન તમને તમારા કર્યા ભોગવો. બીજું, તમે લોકો જે અત્યારે પ્રજાને કોઈને ગળે વાત કરી શકો, પરિવર્તન યાદ, એટલે હું તમારે જ પરિવર્તન કરવાની જરૂર છે, પક્ષે કોંગ્રેસે પોતે, કે ભાઈ હવે આવું નહીં હાલે, બેઠે બેઠે ખાધું નહીં હાલે, તુષ્ટિકરણની નીતિ નહીં હાલે, હિન્દુ વિરોધી નીતિ નહીં હાલે, વાતું કરે નહીં હાલે, વિઝન બતાવો. હવે એ કાંઈ તમે કરતા નથી તો શું કામ તમને કોઈ મત આપે, કંઈ પાગલ છે. હવે દરેકને મતની કિંમત સમજાણી છે. મેં તમને પહેલાં કીધું ને, ચૂંટણીમાં બે ત્રણ પ્રકારના ફેરફાર આવ્યા છે. કે એક તો લોકોને પહેલાં તો લોકો અવેરનેસ આવી છે કે મતદાન એ ખાલી એક ઠમક કરીને કોઈને આપી દેવું, જે થવું થાય એ નથી. બીજું, પહેલાં એવું હતું એક પોતાની જાતને લોકો આમ એમ ગણતા કે હું મોર્ડન છું અથવા તો કંઈક ઇન્ટેલેક્ચ્યુઅલ છું, કે ભાઈ કોઈ પૂછે તો મતદાન કરે ના 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 બધા નાલાયક છે, પણ સૂઈ જતા. હવે ખ્યાલ આવ્યો કે એ નોટા જેવી સ્થિતિ ખોટી છે. બે ખરાબ છે તો ઓછો ખરાબ પસંદ કરો, કારણ કે છૂટકો તો નથી. તમારા નહીં જવાથી એક ભયંકર ખરાબ જીતી શકે, એના કરતાં બેટર વે ઓછો ખરાબ પસંદ કરો. એટલે લોકોને હવે પોતાના મતની ભયંકર કિંમત સમજાણી છે. એટલે કોંગ્રેસ જે ભલે કે અમે અમારે રણનીતિ કોઈ ભોજ્યો ભાઈ નથી, એ જે કહે છે તો કંઈક નીકળે, અમને ખબર હોય છે. અમે રખડીએ છીએ ચોરના માથાની જેમ રિપોર્ટરો, ક્યાંય ક્યાંય દેખાતું નથી. કોઈ હરામ બરોબર કોઈ કહેતું હોય તો કે ભાઈ અમારે કોઈ બોલબાલા છે એમ, ઠીક છે. હવે તમારે નીકળવું પડે, છૂટકા નહીં એટલે નીકળો. બાવા બનાવ્યા તો હિન્દી બોલના પડતા હે, એટલે પરિવર્તન યાત્રા કાઢો કે છગન યાત્રા કાઢો, આ અંતિમ યાત્રા છે. હો વાત નહીં, એક વાત અંતિમ સવાલ, આમ તો સવાલ ના કહી શકાય, આપની અસલ કાઠિયાવાડી ભાષામાં ગુજરાતની રાજનીતિ માટે બે શબ્દો. બરાબર, હવે તમને કહું ને તો પ્રજાના હાથમાં ખરેખર તો આ પહેલી વખત મોકો આવ્યો છે. આને કોઈ જવા દે ને તો આજ પછી કોઈ દી કોઈએ શિકાયત કરવાનો વારો આવશે નહીં. અને એ મોકો આજથી આપકા સમય શરૂ હોતા અબ એ જે કહેવામાં આવે છે ને, એવી રાહ જોઈને બધા બેઠા છે. આ બધાને અજમાવી લેશે અને બધાના પાણી માપી લેશે અને હવને હવના પોતાની ઓકાત પ્રજા બતાવી દેશે. ખબર પડશે કે લોકશાહી કોને કહેવાય એ આપેલું પર્વ બનવાનું છે. તો આ હતા જગદીશભાઈ જે કહી રહ્યા છે કે લોકશાહીનું પર્વ આ વખતે ખરેખર દેખાવા જઈ રહ્યું છે, કારણ કે આ વખતે વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો અને ખરેખરીનો જામ્યો છે. ખેર, આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. સાથે જ ગુજરાતના રાજકારણ અને વિધાનસભાની ચૂંટણીને લગતી તમામ અપડેટ્સ માટે આપ જોવાનું ન ચૂકશો ગુજરાત તક.